अभी मजा आएगा ना. મજા આયા કેમ છો મિત્રો? બધા મજામાં જશો. તો મિત્રો, તમે શરૂઆતમાં જોયું, ડેમોમાં વિડીયો જોયું, ટચમાં રેજો વિજય સુવાળાનું એ સ્ટેટસ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી કે ભાઈ એ સોંગ ઉપર બીટ સાથે ફોટા આવે ને પ્લસ કંઈક નવી એકદમ અલગ ઇફેક્ટ હોય એવું સ્ટેટસ બનાવતા શીખવાડો. તો તમે શરૂઆતમાં જોઈ જ લીધું છે, તો એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ. અને આગળ પણ આવા બીજા બધા ગુજરાતી અને ટીમલી સ્ટેટસ એડિટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે આ વિડીયોને એક લાઇક કરજો, ચેનલને યાર સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂર દબાવજો. હું તમારી માટે આવા જોરદાર સ્ટેટસ એડિટિંગ વિડીયો લાવતો રહું છું. અને મિત્રો, આ સ્ટેટસ બનાવીશ એમાં એક પાસવર્ડ છે, પાસવર્ડ હું વિડીયોના એન્ડમાં એટલે કે વિડીયોની છેલ્લે કહીશ. ઠીક છે મિત્રો, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. હવે તમે શરૂઆતમાં જોયું એવું સ્ટેટસ બનાવવા માટે મિત્રો તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો મિત્રો જોઈ શકો છો, આવડી આ એપ્લિકેશન છે જેનું નામ છે અલાઇટ મોશન. જો તમારી જોઈએ લેટેસ્ટ વર્ઝન ના હોય તો આપણી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામથી ડાઉનલોડ કરી શકો છો. હવે તમે શરૂઆતમાં જોયું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ અલાઇટ મોશન ઓપન કરીશ. ઓપન કર્યા પછી ગોલ કરું છું, પ્રોજેક્ટમાં જઈશું. ડિસ્ક્રિપ્શનમાં તમને બીટ માર્ગ અને સ્નેક ઇફેક્ટ જોવા મળશે, એમાં પાસવર્ડ છે, પાસવર્ડ હું આગળ કહીશ. તો સૌથી પહેલાં આપણે બીટ માર્ગ ઓપન કરીશું આ રીતે, અને અલાઇટ મોશનમાં એડ કરી દેવાનું છે. આ રીતે હશે, શરૂઆતમાં મારો લોગો હશે, તમે આને ઉપર અહીંથી ડિલીટ કરીને તમારો પણ લગાવી શકો છો. એ લોગો પતે એટલે આ એરો ઉપર ક્લિક કરશું એટલે 0.10 સેકન્ડે આવી જશું. નીચે ગોલ કરું છું, પ્લસ ઉપર આ મીડિયામાં જશું, કોઈ પણ કપલનો ફોટો અથવા તમારે જે ફોટો લેવો હોય ફોટો લઈ લેવાનો. ઉપર ગોલ કરું છું, 3 ટપકા ઉપર આ ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા કરી દીજો 5મા નંબરે આ રીતે. ઠીક છે મિત્રો, જોઈ શકો છો આને. આમ તો આને થોડું આમ લાંબુ કરી દેવાનું છે આ રીતે. પછી એરો ઉપર ક્લિક કરજો, એની ઉપર ક્લિક કરજો, ગોળ કરું છું, અહીંથી કાપી નાખજો. ફરીથી એની ઉપર ક્લિક કરજો, 2 ચોરસ ઉપર ક્લિક કરજો, અહીંથી બીજા નંબરે ડુપ્લિકેટ લેયર કરી દેજો આ રીતે. ઠીક છે મિત્રો, ફરીથી ઉપલે ઉપર ક્લિક કરજો મિત્રો. ઠીક છે, એ પછી ઉપર ગોળ કરું છું, 3 ટપકા ઉપર ક્લિક કરજો, 5મા નંબરે ફ્લિટ, 4થા નંબરે ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસ એરિયા કરી દેજો, નાનું થઈ જશે. ઠીક છે મિત્રો, એ પછી શું કરજો ખબર છે તમારે? ગોળ કરું છું, બોર્ડરમાં જવાનું છે મિત્રો. બોર્ડરમાં જ્યાં પછી આનો સ્ટોક છે ઇનેબલ કરી દેજો, આ ગોલ કરું છે વ્હાઇટ કલર કરી દેજો. ઠીક છે મિત્રો, આ રીતે. અને મિત્રો આને અહીંથી તમારે આમ રાઇટ 15 કરી દેવાનું છે આ રીતે. ઠીક છે મિત્રો, જોઈ શકો છો રાઇટ 15 કરી દેજો. અને આને ઠીક છે મૂવ અને ટ્રાન્સફરમાં જજો, 3જા નંબરે જઈને આમ નાનું કરી દેજો આ રીતે. એ પછી મિત્રો એરો ઉપર ક્લિક કરજો, ફરીથી પ્લસ ઉપર મીડિયા ઉપર જજો, ઉપર જજો, બીજો ફોટો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરજો, 5મા નંબરે ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા. ઠીક છે મિત્રો, એરો ઉપર ક્લિક કરજો, વધારાના ભાગાથી કાપી નાખજો. ઠીક છે મિત્રો, આ રીતે. ફરીથી એની ઉપર ક્લિક કરજો, 2 ચોરસ છે એની ઉપર ક્લિક કરજો, આ આગળ ડુપ્લિકેટ લેયર કરી દેજો આ રીતે. ફરીથી જે ઉપરવાળો ફોટો હોય ઠીક છે મિત્રો એની ઉપર ક્લિક કરવાનું છે. ઉપર ગોળ કરું છું, 3 ટપકા ઉપર ક્લિક કરજો, 4થા નંબરે ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા, નાનું થઈ જશે. મૂવ અને ટ્રાન્સફરમાં જજો, આ 3જા નંબરે જે ફોટાને થોડો નાનો કરી દેજો આ રીતે. ફરીથી ઉપરવાળા ફોટા ઉપર ક્લિક કરજો, આ ગોળ કરું છું, બોર્ડર અને શાડોમાં જજો, ઉપર ગોળ કરું છું, અહીંથી એને ઇનેબલ કરી દેજો, અને અહીંથી આને આમ 15 કરી દેજો. ઠીક છે મિત્રો, આ રીતે. અને જો આગળ સ્ટોક લખ્યું કલર છે, જો કાળો હોય તેની ઉપર ક્લિક કરજો, અને વ્હાઇટ એટલે કે સફેદ કલર કરી દેજો આ રીતે. એ મિત્રો મેં 2 ફોટા એડ કર્યા છે, એમ ટોટલ તમારે 8 ફોટા એડ કરવાના છે. ઠીક છે મિત્રો, 2 પ્લસ આવે ને ત્યાં સુધી અહીં સુધી. ઠીક છે મિત્રો, એટલું કરી દેવાનું છે. ઠીક છે, અહીં સુધી 8 ફોટા એડ કરવાના છે, 2 પ્લસ આવે ને 3:46 સેકન્ડ સુધી. એ પછી પ્લસ ઉપર મીડિયામાં જશું, 3:46 સેકન્ડે જે ફોટા ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એર ઉપર આ ગોળ કરું છું, એથી કાપી નાખશું. ઠીક છે મિત્રો, આ રીતે. તો મિત્રો એ રીતે તમારે એડ કરી દેવાનું છે. ઠીક છે, ઠીક છે મિત્રો, એની ઉપર ક્લિક કરશું, કાપી નાખશું. ફરીથી પ્લસ ઉપર મીડિયા ઉપર બીજો ફોટો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા એરો ઉપર ક્લિક કરશું, કાપી નાખશું. એમ મિત્રો, પછી આ ઠીક છે, આગળ 3:46 પછી એક એક ફોટો એડ કરવાનો છે એન્ડ સુધી. તો ચાલો હું કરી દઉં, પછી તમને આગળની પ્રોસેસ સમજાવું. અને મિત્રો આજે આપણે શરૂઆતમાં ડબલ ફોટા એડ કરીએ એવા આગળ તમારે 3:46 સેકન્ડ સુધી અલગ અલગ 8 ફોટા એડ કરવાના છે. અને જો આ ફોટા મેં વાપર્યા છે જોતા છે તો મારી ટેલિગ્રામમાં આપી દઈશ. તો ચાલો એન્ડ સુધી ફોટા એડ કરી દઉં, પછી તમને આગળની પ્રોસેસ સમજ. તો મિત્રો જોઈ શકો છો એન્ડ સુધી આ રીતે આપણે અલગ અલગ ફોટા એડ કર્યા છે. અને આગળ શરૂઆતમાં પણ આપણે આ રીતે ફોટા એડ કરી નાખ્યા છે, જોઈ શકો છો આ રીતે બબ્બે ફોટા એડ કર્યા છે આ રીતે. ઠીક છે મિત્રો, મેં જ્યાં સુધી તમને કીધું ત્યાં સુધી. ઠીક છે, 3:46 સેકન્ડ સુધી આ રીતે. ઠીક છે, તો તમારે પણ કરી દેવાનું છે. હવે મિત્રો આમાં આપણે સ્નેકી ઇફેક્ટ એડ કરીશું, તેની માટે શું કરવાનું છે? ઉપર ગોળ કરું છું, યાર ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું, ગોળ કરું છું, પ્રોજેક્ટમાં જશું, પ્રિસેન્ટ લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેની ઉપર ક્લિક કરશું.
તો સૌથી પહેલો ફોટો હશે, ઠીક છે. એની ઉપર ઇફેક્ટમાં જશું, નીચે ગોળ કરું છું, આ ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર, ને કોપી ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરી દઈશું મિત્રો. ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણે બીટમાર્ક ઉપર ક્લિક કરશું મિત્રો, એરો ઉપર ક્લિક કરશું, નીચે જતા રહીશું મિત્રો. હવે જે આપણે સૌથી નીચેવાળો ફોટો એડ કર્યો એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જઈ પેસ્ટ ઇફેક્ટ, આ બે ફોટા એડ કરે તેની વાત કરું છું, ઠીક છે મિત્રો. બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. એમ મિત્રો, આપણે જેટલા પણ ફોટા એડ કર્યા છે બબ્બેમાં, જે નીચેવાળો ફોટો છે, ઠીક છે, બીજા નંબરનો, એ બીજા નંબરના ફોટામાં આપણે એન્ડ સુધી આ રીતે, ઠીક છે, ઇફેક્ટ એડ કરવાની છે. આપણે 5, 6, 7 કે 8 જેટલા ફોટા એડ કર્યા બધા ફોટામાં. તો મિત્રો, હવે પાસવર્ડ છે 3030, ઠીક છે મિત્રો, 3030, એટલે કે 3030, ઠીક છે મિત્રો, 3030 પાસવર્ડ છે, ઠીક છે મિત્રો. તો આ રીતે આપણે એડ કરી દઈશું. જોઈ શકો છો આ છેલ્લો ફોટો છે, એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. તો આ રીતે આપણે પહેલાં 8 ફોટામાં આ રીતનું એડ કરી દીધું છે, ઠીક છે મિત્રો, જોઈ શકો છો. એ પછી ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું મિત્રો. ફરીથી આપણે પ્રિસેન્ટ લિંક ઉપર ક્લિક કરશું મિત્રો, પહેલો ફોટો આવી ગયો. હવે બીજા ફોટા ઉપર ક્લિક કરશું, નીચે ગોળ કરું છું, ઇફેક્ટમાં ગોળ કરું છું ત્રણ ટપકા ઉપર, ને કોપી ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરી દઈશું. ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું મિત્રો. ફરીથી આપણે બીટમાર્ક ઉપર ક્લિક કરશું મિત્રો. હવે જે બીજો ફોટો છે, ઠીક છે, આગળ પહેલા ફોટામાં એડ કરવાનો છે. આપણે નીચેવાળા ફોટામાં ઇફેક્ટ એડ કરી, તો પહેલા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું અને પેસ્ટ ઇફેક્ટ. એ જ રીતે મિત્રો, બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું અને પેસ્ટ ઇફેક્ટ, ઠીક છે મિત્રો. આ રીતે એમ, એ જ રીતે ત્રીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું, પેસ્ટ ઇફેક્ટ. એમ મિત્રો, એન્ડ સુધી, ઠીક છે, આપણે જે 8 ફોટા એડ કરીએ બધા ફોટામાં પહેલા ફોટામાં ઇફેક્ટ એડ કરી દેવાની છે. જોઈ શકો છો, હું તમારી સામે જ કરી દઉં છું, ઠીક છે મિત્રો. અગર 4 ફોટા રહી ગયા છે તો તમારે પણ આ રીતે કરી દેવાનું છે. જો તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે આ રીતે એડ કરવામાં, અથવા કોઈ પણ, તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અને આ બધું મટીરિયલ તમને ટેલિગ્રામમાં પણ મળી જાય. મિત્રો જોઈ શકો છો, આપણે 8 ફોટામાં ઇફેક્ટ એડ કરી દીધી છે. પછી ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણા પ્રિસેન્ટ લિંક ઉપર પહેલો ફોટો આવી ગયો, બીજો ફોટો આવી ગયો, હવે ત્રીજા નંબરનો ફોટો છે એની ઉપર ઇફેક્ટમાં જશું, આ ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર, અને કોપી ઇફેક્ટ. કોપી ઇફેક્ટ કર્યા પછી સાઈડમાં ક્લિક કરી દઈશું, ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણા બીટમાર્ક ઉપર મિત્રો. હવે જે આપણે આ 8 ફોટા પતે, ઠીક છે મિત્રો, 3 ને 3 સેકન્ડે જતા રહીશું આગળ, ઠીક છે મિત્રો. જોઈ શકો છો, 1 સેકન્ડ બહુ આગળ આવી ગયા. આપણે 3 ને 3 સેકન્ડે જતા રહીશું, ઠીક છે મિત્રો, 3 ને 46 સેકન્ડે જતા રહીશું, ઠીક છે મિત્રો. એ પછી નીચે જશું, જે પણ ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ, ઠીક છે મિત્રો. એ પછી મિત્રો સાઈડમાં ક્લિક કરશું, એ પછી એક ફોટો જવા દઈશું, અને જે ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. એ પછી સાઈડમાં ક્લિક કરશું મિત્રો, એક ફોટો છોડીને જે ફોટો આવે એની ઉપર ક્લિક કરશું, ઇફેક્ટમાં જશું, ત્રણ ડોટ ઉપર જઈને પેસ્ટ ઇફેક્ટ. એ રીતે મિત્રો, તમારે એન્ડ સુધી એક એક ફોટો છોડીને આ ઇફેક્ટ એડ કરી દેવાની છે. એન્ડ સુધી ઇફેક્ટ એડ કર્યા પછી ઉપર ગોળ કરું છું મિત્રો, એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો. ફરીથી આપણે પ્રિસેન્ટ લિંક ઉપર ક્લિક કરજો મિત્રો. પહેલો ફોટો આવી ગયો, બીજો આવી ગયો, ત્રીજો આવી ગયો, હવે આ છેલ્લા નંબરનો ફોટો છે, ઠીક છે મિત્રો. એની ઉપર ઇફેક્ટમાં જશું, નીચે ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર, અને કોપી ઇફેક્ટ, ઠીક છે. સૌથી પહેલું કોપી ઇફેક્ટ, સાઈડમાં ક્લિક કરશું મિત્રો, ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણા બીટમાર્ક ઉપર ક્લિક કરશું મિત્રો. હવે આગળ જતા રહીશું, ફરીથી આપણે 3 ને 47 સેકન્ડે નીચે જતા રહીશું મિત્રો. હવે આપણે જે પહેલા ફોટામાં ઇફેક્ટ એડ કરી હતી, ઠીક છે મિત્રો, તો હવે બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું અને પેસ્ટ ઇફેક્ટ, ઠીક છે મિત્રો. એ પછી એક ફોટા છોડીને જે ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું, પેસ્ટ ઇફેક્ટ. એ મિત્રો, એન્ડ સુધી હવે જેટલા પણ ફોટા ઇફેક્ટવાળા રહી ગયા છે, ઠીક છે, એડ કરવાના વિડીયોના છેલ્લે સુધી આ કરી દેશું, ઠીક છે મિત્રો. તેટલું તમારે એન્ડ સુધી ઇફેક્ટ એડ કરી દેવાની છે. એટલું એડ કર્યા પછી મિત્રો ફરીથી તમે અહીંયા આવી જજો 3 ને 46 સેકન્ડે, ઠીક છે મિત્રો. ઠીક છે, આપણે જ્યાં આગળ એક એક ફોટો ચાલુ થાય ત્યાં આગળ. એ પછી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર એ મીડિયામાં જશું, તમને ડિસ્ક્રિપ્શનમાં એક વ્હાઇટ શાડો મળી જશે, ઠીક છે, એને લઈ લેવાનું છે. તો આ ગોળ કરું છું, વ્હાઇટ શાડો લઈ લેશું મિત્રો, ઠીક છે. અને આ રીતે નીચે આવી જશે, ના આવે તો મું અને ટ્રાન્સફરમાં જઈને આમ નીચે સેટ કરી દેજો મિત્રો. એને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો આ રીતે, ઠીક છે. 30 સેકન્ડ સુધી એના ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરશો એટલે એન્ડ સુધી આવી જશે, ઠીક છે મિત્રો. જોઈ શકો છો આ રીતે, તે શું એ રીતે લાવી દેવાનું છે. ફરીથી શરૂઆતમાં આવી જજો મિત્રો, ઠીક છે, શરૂઆતમાં આવી જજો. ફરીથી આપણો જે વ્હાઇટ શાડો ચાલુ થાય 3 ને 46 સેકન્ડ, એટલે ફરીથી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર એ મીડિયામાં જશું, ટચમાં રહેજો. પીએનજી પણ આપણી ટેલિગ્રામમાં મળી જશે, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તેને લઈ લેશું, ઠીક છે મિત્રો. એને આ ગોળ કરું છું, મું અને ટ્રાન્સફરમાં જઈને નીચે કરી દેશું આ રીતે, જોઈ શકો છો, ઠીક છે મિત્રો. અને એને પણ સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેશું આ રીતે, ઠીક છે મિત્રો. જોઈ શકો છો આ રીતે. અને પછી આ ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરશું એટલે આ
રીતે આવી જશે. ઠીક છે મિત્રો, તો જોઈ શકો છો આ રીતે આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો જો આને તમારે ટચમાં રહેજો, શરૂઆત સુધી રાખવું હોય તો પણ રાખી શકો છો, જો તમને ગમે તો રાખજો, નક્કી કોઈ જરૂરી નથી. ઠીક છે મિત્રો, આ રીતે. ઠીક છે મિત્રો, જોઈ શકો છો આ ગોળ કરું છું, યાર ઉપર ક્લિક કરી શરૂઆતમાં લઈ દેજો એટલે શરૂઆતથી ચાલુ થશે. આ રીતે જો તમારે રાખવું હોય તો નક્કી જરૂરી નથી. ઠીક છે મિત્રો, તો આપણું સ્ટેટસ પૂરેપૂરું બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને યાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. પાસવર્ડ મેં તમને કહી દીધો છે થોડી વાર પહેલાં. તો સ્ટેટસ કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. હવે મિત્રો આ વિડીયોને સેવ કરવા માટે, આ સ્ટેટસને સેવ કરવા માટે તમારી ગેલેરીમાં ઉપર ગોળ કરું છું મિત્રો, એરો ઉપર ક્લિક કરજો અને અહીંયા નીચે એક એક્સપોર્ટ લખેલું હશે, સૌથી પહેલું વિડીયો સિલેક્ટ કરીને એક્સપોર્ટ લખેલું હશે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક્સપોર્ટ થઈ જશે. પછી અહીં સેવનું ઓપ્શન આવશે, સેવ કરી દેશું એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું.